गुड मॉर्निंग विद्यार्थी मित्रों, नमस्ते। धोरण 8 इंग्लिश ग्रामर में अगर आपने चैप्टर 7 में द डिग्री ऑफ कंपैरिजन में आपने समझूती એટલે કે માહિતી મેળવી ગયા કે ક્યારે સુપરલેટિવ ડિગ્રી આવે ક્યારે કંપેરેટિવ ડિગ્રી આવે તે બધા વિશે આપણે માહિતી મેળવી ગયા છે। હવે આપણે તેની એક્સરસાઇઝ જોઈએ તો એક્સરસાઇઝમાં પણ તમને સૌપ્રથમ ઉદાહરણ वडोदरा एंड सूरत
Das and Mr. Dave are not so rich. Mr. Mehta is rich. Mr. Das and Mr. Dave છે પૈસા વાળા નથી પણ Mr. Mehta છે પૈસા વાળા છે. તો આ કોઈ દીકરી નું વાક્ય હોઈ શકે? તો કે બીજા નંબર એટલે કે comparative degree. તો એમાં આપણે શું લાગશે? તો કે est અને ધે શબ્દ લાગશે. તો સૌપ્રથમ આપણે જેની શ્રેષ્ઠતા દર્શાવી ઈ આવશે. મિસ્ટર મહેતા ઇઝ રિચેસ્ટ, પાછળ est લાગશે. રિચેસ્ટ ધેન કોનાથી? તો કે મિસ્ટર વ્યાસ અને મિસ્ટર દવેથી. પછીનું છે ધ મેંગો ટ્રી ઇઝ નોટ સો ગ્રીન, ધ બનિયાન ટ્રી ઇઝ ગ્રીન. મેંગો ટ્રી છે એટલે કે કેરીનું ઝાડ છે લીલું નથી, પણ બનિયાન ટ્રી એટલે કે વડનું ટ્રી છે એ ઝાડ છે એ લીલું છે. તો કેનું વાક્ય છે આ? તો કે કમ્પેરેટિવ ડિગ્રી, બે બાબતની કમ્પેરિઝન કરી એટલે વાક્ય બનશે ધ બનિયાન ટ્રી ઇઝ મોર ગ્રીન ધેન એનાથી છે વધારે તો કે મેંગો ટ્રી છે. પછીનું છે કેતન કેન જમ્પ 2 ફીટ હાઈ, જતિન કેન જમ્પ 3 ફીટ હાઈ. કેતન છે એ 2 ફૂટથી ઊંચેથી કૂદકો મારી શકે છે અને જતિન છે એ 3 ફૂટ ઊંચેથી કૂદકો મારી શકે છે. તો અહીંયા પણ કમ્પેરેટિવ ડિગ્રીનું છે. જતિન કેન એટલે પાછળ શું લાગશે? હાઈની પાછળ ઈએસટી. હાઈએસ્ટ જમ્પ ધેન કેતન, જતિન છે એ ઊંચો કૂદકો મારી શકે. કોનાથી? તો કે કેતનથી. નેક્સ્ટ વિડીયો ની અંદર આપણે જે 7 થી 10 બાકી રહી જાય છે તે આપણે ઉદાહરણ મુજબ જોશું.